હેલો મિત્રો, ટીજે ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આવી ગયો છું નાગેશ્વર જ્યોતિર્લિંગે, એટલે આપ સૌને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે અને વિડીયો પૂરો જોજો મિત્રો. મહાદેવ હર મિત્રો, બધા મિત્રો મજામાં છો? તમે પહોંચી ગયા છે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગના તમને દર્શન કરવાના છે અને અમારી જે દ્વારકાની સિરીઝ છે આખી એ કન્ટિન્યુ રહેવાની છે મિત્રો. તો સિરીઝ આખી છે, જોવાનું ચૂકતા નહીં. અને મિત્રો, વિડીયો કેવો લાગે છે એ પણ જરૂરથી કોમેન્ટ્સ કરીને જણાવજો. નાગેશ્વર મંદિર છે એ દ્વારકાથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રનું જે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને એનો પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. દ્વારકાને જે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એ સેમ જ્યોતિર્લિંગ અહીંયા છે એવું માનવામાં આવે છે કે તમે ત્યાંની પણ પૂજા કરો અથવા અહીંની પણ પૂજા કરો તો બે સમાન ગણવામાં આવે છે. અને અહીંયા આપણે અંદર તમે જોશો તો બોર્ડમાં લખેલું છે પણ દ્વારકાવનનું, તો એ દ્વારકાવનનું જે જ્યોતિર્લિંગ છે એ જ નાગેશ્વર જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રનું અહીંયા માનવામાં આવે છે. Thank you.
અમારી દ્વારકાની જે સિરીઝ આખી મૂકવામાં આવેલી છે અને વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બધાના. અને મિત્રો, એક વસ્તુ છે અમે કવર કરવાનું ભૂલી ગયા છીએ, કારણ કે સમય ખૂબ ઓછો હતો અમારી પાસે અને અમે પહોંચી શક્યા નથી. તો જે રાતનું શૂટિંગ ત્યાં અલાઉડ નહોતું અને સાવ અંધારું થઈ જતું હતું, તો શૂટિંગમાં કંઈ આવતું નહોતું. તો દ્વારકામાં જે ભડકેશ્વર મહાદેવનું ખૂબ સુંદર મંદિર છે, દરિયાની વચ્ચે આવેલું છે ભડકેશ્વર મહાદેવ, નાનું મંદિર છે. તો મિત્રો, ત્યાં દર્શન કરવા અવશ્ય જરૂરથી જરૂર જજો. જીવન જરૂરિયાતમાં ચા આવે, ચા પીવો જરૂરી છે. આ માથું ઓળાવવામાંથી નવરો થાય તો રૂપિયો બને. ચાલુ ભાઈ જેને કહ્યું ચાલુ કરી દીધું.